ઓદવરામ એકતા ગ્રુપ દ્વારા આયોજિત સેવત ક્રિકેટ ટુર્નામેન્ટનું સિઝન એકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય દાતા શ્રી તેરા ભાનુશાલી મિત્રમંડળ મુંબઈ અને ભાનુશાલી મહાજન તેરાનો પૂરો સહયોગ મળ્યો હતો. તેરા ભાનુશાલી મહાજનના પ્રમુખ તેમજ તેરા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી લક્ષ્મીદાસ ભાનુશાલી, શંકરભાઈ ભાનુશાલી, માજી ઉપપ્રમુખ તાલુકા પંચાયત તેરા ભાનુશાલી મિત્રમંડળ મુંબઈના પ્રમુખ વલ્લભભાઈ શેઠ, તાલુકા પંચાયતના સદસ્ય કુરબાઈ મોઝીડી તેમજ નિઝામુદ્દીન બાવા, હરેશભાઈ મહેશ્વરી, તેરા ઠાકોર માનવેન્દ્રસિંહ જાડેજા, શ્રી બીટા સીટના સદસ્ય દાદાભાઈ જત, ઝીલુભા સોઢા ગ્રામ પંચાયતના ઉપપ્રમુખ જુમાભાઈ કોલી તેમજ આજુબાજુના ગામના તથા તેરા ગામનો બહોળી સંખ્યામાં લોકો આ ટુર્નામેન્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. આ ટુર્નામેન્ટમાં આજુબાજુના 13 સીટના ગામોની કુલ 40 ટીમોએ ભાગ લીધો હતો. 4 દિવસીય નાઇટ ટુર્નામેન્ટ તે પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તેરા એકતા ગ્રુપના યુવાનો ખૂબ જ ભારે જહેમત ઉઠાવી હતી, જેમાં બીજા દિવસે પરેશભાઈ ભાનુશાલી મહામંત્રી, દેશમાજન ભાનુશાલી સમાજ દિનેશભાઈ ચાંદ્રા, રમણીકભાઈ ભાનુશાલી, જગદીશભાઈ ભાનુશાલી ઉપસ્થિત રહી ટુર્નામેન્ટના આયોજકોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ ટુર્નામેન્ટના મુખ્ય દાતા સહયોગ પ્રવીણભાઈ માધવજીભાઈ ભાનુશાલીનો રહ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રેમસંગજી બારૈયા દ્વારા કરવામાં આવ્યું હતું. ઓદવરામ એકતા ગ્રુપ આયોજિત શ્રી તેરા ગ્રામ પંચાયત શ્રી તેરા ભાનુશાલી મિત્રમંડળ, જેની અંદર ડે નાઇટમાં 40 ટીમો ભાગ લઈ રહી છે. આ એકતા ગ્રુપ ક્રિકેટમાં મને લાગે છે કે એકદમ દરેક સમાજો, તાલુકા પંચાયતની સીટ ઉપર આવતા જેટલા ગામો એની અંદર 40 ટીમો ભાગ લઈ રહી છે અને ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહી છે. આપ જોઈ રહ્યા છો કે એની અંદર કાલે 10 ટીમોએ રમતમાં ભાગ લીધો, આજે 12 ટીમો ભાગ લઈ રહી છે. મહેમાનો પણ આવ્યા છે નલિયાથી, અમારા પરેશભાઈ, દિનેશભાઈ, રમણીકભાઈ અને જગદીશભાઈ. આ ટીમના આયોજનમાં જેનો મુખ્ય ફાળો છે એવા અમારા પ્રવીણ રત્રા, જે આજ રોજે મુંબઈથી આવી ગયા છે, એમનો એની અંદર ખૂબ જ સહકાર છે. આ ટીમો અને આ ક્રિકેટ ટુર્નામેન્ટ ગામની એકતાનો એક મજબૂત પાયો રોપાય એની એવી આપણે શુભેચ્છા એ લોકોને પાઠવીએ, કારણ કે આની અંદર આપણે એકદમ નજીક આવશું, એકદમ બધા સમાજો આની અંદર નજીક આવશે. આપણે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ. આયોજકો જે છે એમણે ખૂબ સરસ આયોજન ગોઠવેલો છે અને કદાચ મને લાગે છે કે આપણા સિંધની અંદર આવો આયોજન આ પહેલવાનો હશે. દરેક ટીમોને ખૂબ ખૂબ શુભેચ્છા, ધન્યવાદ. ભારત માતા કી જય. એકતા ગ્રુપ તેરા દ્વારા આ વિસ્તારને સાંકળતી એક નવતર પ્રયોગ, તેરાની અંદર નાઇટ ક્રિકેટ દ્વારા દરેક સમાજના યુવાનોને એકત્રિત કરી અને 40 ટીમોએ આ ટુર્નામેન્ટની અંદર ભાગ લીધું છે. દરેક યુવાન સવારના કહીએ તો 3-4 વાગ્યા સુધી અહીં ક્રિકેટનો માહોલ રંગે ચંગે ઉજવાય છે. આ પ્રસંગે ખરેખર ધન્યવાદ આપવા જોઈએ પ્રવીણભાઈ રતડાને, જેઓ મુંબઈથી આવી અને પોતાના ગામ પ્રત્યે પ્રેમ બતાવી રહ્યા છે. ભાનુશાલી સમાજના ઘણા બધા આગેવાનો, અમારા મુરબ્બી શ્રી, તેરાના સરપંચ શ્રી લક્ષ્મીદાસભાઈ, અમારા વડીલ વરિષ્ઠ આગેવાન તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શંકરલાલભાઈ સાથે રહી અને બધા મિત્રો અહીં આ ક્રિકેટ માણી રહ્યા છે અને આવા જ ઉત્સવો મુંબઈથી પધારીને મિત્રો અહીં ઉજવે અબડાસા તાલુકાની અંદર, એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. આ બધા ટુર્નામેન્ટની અંદર જેટલા પણ મિત્રો સહકાર કરી રહ્યા છે એમનું પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આવા સારા કાર્યક્રમ
આજુબાજુ ગામડામાંથી 40 ટીમોએ ભાગ લીધેલ છે અને આ એક એકતાનું પ્રતિક જેવું છે. અહીંયા હિન્દુ મુસ્લિમ સાથે રહી સમિતિમાં સાથે રહીને બધા કામ કરે છે. એમાં અહીંયાથી બોમ્બેથી ખાસ પધારેલા ભાનુશાલી સમાજના જે અગ્રણી આવેલા છે એ લોકોનો સારો એવો સહયોગ મળેલ છે. અહીંયા એમાં જે પ્રવીણભાઈ રત્રા છે બહુ સારો સહયોગ આપ્યો છે એણે તન મન અને ધનથી. અને દર વર્ષે જ્યારે પણ કાંઈ પણ અમે અહીંયા ઉત્સવ ઉજવીએ છીએ તેમાં પ્રવીણભાઈનો સારો એવો સહયોગ મળે છે અમને અને ભાનુશાલી સમાજનો પણ એમ સહયોગ મળે છે. મારી સાથે અહીંયા ઉભેલા જે પ્રેમસંઘ સાહેબ છે એ પણ સમજી લો કે કોઈ પણ ટુર્નામેન્ટ હોય કોઈ પણ કાર્યક્રમ હોય એમાં આગળ પડતા હોય તો આ પ્રેમસંઘ સાહેબ છે. એમનું આયોજન કરવામાં બહુ સારો રસ છે એમને. ગામ પ્રત્યે એને બહુ સદભાવના હોય કે અહીંયા ભાવના બહુ છે. એટલે આ એક એકતા ગ્રુપ એવો છે કે અમને વિચારતા કે કઈ રીતે કરશું પણ ખરેખર આ આયોજન એવું સારું થઈ ગયું છે જેની વાત ન પૂછો. ગામ લોકોનો સહયોગ મળ્યો છે ને આજુબાજુવાળા જે ભાઈઓ છે બધી જ્ઞાતિનો સહયોગ સારો મળે છે. જય માતાજી.